हरिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। हरिः ॐ। इष्ट देव परम कृपाणु परम आराध्य भगवान श्री स्वामी नारायण, परम आदरणीय पूजनीय वंदनीय संतो तथा सर्वे भक्तों ने सब प्रेम जय स्वामी नारायण। सरस भक्तजनों, अपने बहुज भाग्यशाड़ी छे। एक बात साची छे भक्तों, आखाए जगत में तमे फरी आवशो, मोटी मोटी यूनिवर्सिटी में जसो, कॉलेज में जसो, संतो अहियां थी जे संस्कार नी वात करे छे ने, ए आखाए जगत में फरी आवशो, तमने क्यांय आ वात नहीं मळे, मात्र ने मात्र भूज मंदिर ना पटांगण में आ वात मळशे। अने कदाच कोई केवा वक्ता चिंतन मनन करीने कदाच तमने संस्कार विते विषे वात कहेशे, तो ओछा में ओछा 2 कलाकना रुपया, कदाच 1 થી 1.5 લાખ रुपया लई जाए, तमारी पासे लई जाए ना लई जाए। एक सामान्य 2 મિનિટ नु प्रवचन करवू होय ने तो पण केटलाय रुपया लई जाए, पण आजे गुरु पूर्णिमा, आज केवो भक्तजनों, आ स्वामीनारायण संप्रदाय छे, गुरु पूर्णिमा ना दिवसे तो तमने गुरु ने कंईक आपवू जोईए। आजे भक्तजनों, भगवान स्वामीनारायण कृपा करीने गुरु तमने कंईक आपे छे, बहु भाग्यशाळी छी के आवा संप्रदाय ना आपणे अनुयायी छीए। संस्कार खोले समृद्धि ना द्वार, શું લાગે છે? સમૃદ્ધિ એટલે શું? કઈ સમૃદ્ધિ? તમારી પાસે ઓછી સમૃદ્ધિ છે? તમારી પાસે સમૃદ્ધિ નથી? કઈ સમૃદ્ધિના દ્વાર ખોલશે? આધ્યાત્મિક સમૃદ્ધિના દ્વાર ખોલશે, કેનાથી ખોલશે? સંસ્કારથી ખોલશે। સર્વપ્રથમ વાત એ ભક્તો કે સંસ્કાર એટલે શું? ખબર છે તમને કોઈને સંસ્કાર એટલે? સંસ્કાર એટલે શું? કોને ખબર છે આ સભામાં કે સંસ્કારનો સાચો અર્થ કરી બતાવે? ખબર છે કોઈને સંસ્કાર એટલે શું? ભાઈ, આપણે સંસ્કારને જ ખબર નથી ભક્તો, તો સમૃદ્ધિ ક્યાંથી મળશે? મળવાની છે। સંસ્કાર એટલે સંસ્કરોતિ ઇતિ સંસ્કાર, જેનાથી વિશુદ્ધ કરવામાં આવે, જેનાથી એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં લઈ જવામાં આવે, જેની અંદર સંસ્કાર કરી અને એવી સ્થિતિ ઉપર પહોંચાડી દે કે આ જગતમાં કોઈ દિવસ દુઃખી ન થાય, આવી સ્થિતિએ પહોંચી એને કહેવાય સંસ્કાર। આપણે બધાને આવા સંસ્કારવાન બનવું છે। આજે ભક્તજનો, આપણા અંતરની ખોજ કરવી છે। આપણે સંસ્કારની મોટી મોટી વાતો કરીએ છીએ, મા બાપને આવા થવો જોઈએ, દીકરાને આવા સંસ્કાર દેવા જોઈએ, પણ સંસ્કારનું મૂળ ક્યાં છે? સંસ્કારનું મૂળ ભક્તજનો આપણે શોધવું પડશે। જ્યાં સુધી આપણે મૂળ નહીં શોધીએ, ત્યાં સુધી આપણે ગમે એવી મોટી મોટી એને કથા કરીએ, માઇક તોડી નાખીએ, એવા આપણે મોટા મોટા પ્રવચનો સાંભળીએ, અને સંસ્કારો માટે આપણા બાળકોને કેટલાય પ્રયત્નો કરાવતા હોઈએ, મંદિરમાં મૂકીએ, સાધુ પાસે મૂકીએ, તમારા ઘરની અંદર ગમે એવું વાતાવરણ હોય, પણ જ્યાં સુધી સંસ્કારના મૂળ સુધી નહીં પહોંચીએ ને, ત્યાં સુધી આપણે સંસ્કાર કોઈ દિવસ પ્રાપ્ત નહીં થાય। સંસ્કારનું મૂળ શું છે? ભગવાન
આ સૃષ્ટિની રચના કરી, ચાર આશ્રમની વ્યવસ્થા કરી છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસાશ્રમ. આ ચાર આશ્રમની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો આશ્રમ હોય ને તો ગ્રસ્થ આશ્રમ છે. ધન્ય ગ્રસ્થ આશ્રમ. નથી બ્રહ્મચારી આશ્રમ શ્રેષ્ઠ, નથી વાનપ્રસ્થ, નથી સંન્યાસી. ગ્રસ્થ આશ્રમ શા માટે શ્રેષ્ઠ છે ભક્તો? કારણ કે આ એક ગ્રસ્થ આશ્રમ એવો છે કે આ ત્રણ જે બીજા આશ્રમો છે એનાથી પાલન પોષણ કરાવવામાં આવે છે. અને આ જગતમાં જેટલી જેટલી વિભૂતિઓ થઈ, જેટલા જેટલા સંતો, જેટલા જેટલા મહાપુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ને એની જો ભેટ આપી હોય ને તો ગ્રસ્થ આશ્રમે આપેલી છે. એક ગ્રસ્થ આશ્રમ જો સંસ્કારી બની જાય, ચારિત્રવાન બની જાય તો ભક્તજનો આ સૃષ્ટિ આ મૃત્યુલોક નહીં પણ સ્વર્ગલોક બની જાય. એટલા માટે તો ભક્તો તૈતરીય ઉપનિષદની અંદર અદ્ભુત એક શ્લોક કીધો છે. એની અંદર જે ભગવાન વેદવ્યાસે બહુ અદ્ભુત વર્ણન કરેલું છે કે ગ્રસ્થના આશ્રમની અંદર કેવા ગુણવાન વ્યક્તિ હોવા જોઈએ, એના માટે કેટલું સુખ છે, કેટલું સુખ છે. સાધુ આશિષ્ટો દ્રઢિષ્ટો બલિષ્ટો તસ્યમ સર્વા પૃથ્વી વિતતસ્ય પૂર્ણા સ્યાત. આ પૃથ્વી આખી સોનાથી ભરપૂર હોય અને પાંચ ગુણ આવી જાય. સંસ્કાર એટલે ભક્તજનો ટૂંકી અને ટચ એટલી જ વ્યાખ્યા છે કે ગુણોથી યુક્ત થવું. આપણે સંસ્કારની જ્યારે વાત કરતા હોય ને ત્યારે આપણા મગજની અંદર વારે વારે એ આવી જતું હોય કે સોળ સંસ્કાર. પણ સોળ સંસ્કારની અહીંયા વાત નથી. સોળ સંસ્કારથી માણસ બુદ્ધિશાળી, તેજસ્વી, આયુષ્માન તો થાય જ છે, પણ જ્યાં સુધી ચારિત્ર્યવાન ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સુખ સંપત્તિ એ જીવાત્માને મળતી નથી. માટે ગ્રસ્થ આશ્રમ છે તે જો એક સંસ્કારી બની જાય તો ભક્તજનો આપણા બાળકને આપણે શીખવાડવું નહીં પડે, આપણા બાળકની અંદર એ સંસ્કારોનું જતન નહીં કરવું પડે, આપમેળે એ ચારિત્ર્યવાન બની જશે. આજે શક્તિનો યુગ છે, શક્તિનો યુગ છે ને, ચારિત્રની અંદર સંસ્કારની અંદર કેટલી શક્તિ રહી છે ભક્તો? અજબ શક્તિ રહેલી છે. આપણે ખબર નથી કે સૂર્યનારાયણ દેવ એક સેકન્ડની અંદર આ પૃથ્વી ઉપર કેટલી ઉર્જા મૂકે છે. 40 લાખ ટન જ્યારે કોઈ પણ વસ્તુ પદાર્થ આપણે બાળીએ ને, 40 લાખ ટન કોઈ પણ વસ્તુ જ્યારે બાળીએ ત્યારે જેટલી ઉર્જા ઉત્પન્ન થાય ને એટલી ઉર્જા સૂર્યનારાયણ દેવ એક સેકન્ડની અંદર આ પૃથ્વી ઉપર મૂકે છે. આપણે ખબર નથી કે એની અંદર કેટલી શક્તિ છે. જ્યારે જાણતા થયા ત્યારે શક્તિનો વિનિમય કરવા માંડ્યા તો એ શક્તિ આપણે આજે ઉપયોગ કરીએ છીએ. આપણે ખબર નથી કે પવનની અંદર કેટલી શક્તિ રહેલી છે. પવન ચક્કી દ્વારા આપણે કેટલો ઇલેક્ટ્રોનિક ઉત્પન્ન કરીએ છીએ. આપણે ખબર નથી કે જળની અંદર કેટલી શક્તિ છે. કોઈ મંદ પુરુષ, કોઈ મગજના અસ્થિર માણસને ભક્તો તમે 500 રૂપિયાની નોટ આપી દો ને તો એને તો એક કાગળની સમાન જ લાગે, એ 500 રૂપિયાની શક્તિ એને ખબર ન પડે. તેમ આ સંસ્કારની અંદર, ચારિત્રની અંદર કેટલી શક્તિ છે એ તો ચારિત્રવાન બનીએ ત્યારે જ ખબર પડે. ચારિત્રવાન બન્યા સિવાય ભક્તજનો ચારિત્રની શક્તિ કેટલી છે આપણે ખબર નહીં પડે. એટલા માટે ભક્તો આપણે સંસ્કારી બનવું પડશે. સંસ્કારી બન્યા વિના કોઈને નહીં ચાલે, અનિવાર્ય છે. જેમ આપણે ખોરાક ખાઈને કદાચ ખોરાક ન મળે તો પણ ચાલે, કદાચ પાણી નહીં મળે તો થોડી વાર આપણે જીવી શકશું, પણ પવન જો બંધ થઈ જાય ને
તો આપણે જરાય પણ એક સેકન્ડ વાર પણ જીવી નહીં શકીએ. તેમ પવન આપણા જીવનને જીવવા માટે પવન અનિવાર્ય છે, તેમ આપણા જીવનની અંદર સંસ્કાર છે તે અનિવાર્ય છે. સંસ્કાર વિના કોઈ દિવસ માણસ સુખ સમૃદ્ધિ પ્રાપ્તો નથી. હવે આપણે વારે વારે એવી વાતો કરીએ કે આપણા બાળકોને સંસ્કારી બનાવીએ, આપણા બાળકોને સંસ્કારી બનાવીએ. જ્યાં સુધી આપણે સ્વયં આપણે સંસ્કારી નહીં બન્યા હોઈએ ત્યાં સુધી આપણા બાળકો કેમ સંસ્કારી બનશે? ભક્તો, આપણે સ્વયં ચારિત્ર્યવાન અને સંસ્કારી બનવું પડશે. અને ઘરની અંદર ભક્તજનો પતિ અને પત્ની આ જો બે પાત્ર સંસ્કારી બની જાય ને બે પાત્ર, તો એના બાળકની અંદર કોઈ દિવસ સંસ્કારનું સિંચન કરવું નથી પડતું, આપ મેળે એની અંદર સંસ્કારો આવી જાય છે. એટલા માટે ભક્તો ગ્રસ્થ આશ્રમ શ્રેષ્ઠ છે. એને આ આશ્રમે કેટલી કેટલી મોટી આ જગતને ભેટ આપી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ, વશિષ્ઠ, વાલ્મીકિ, દધીચી ઇત્યાદિ ઋષિ મુનિની ભેટ કોણ આપી છે? ગ્રસ્થ આશ્રમે આપી છે. નારદ, એકનાથજી, જ્ઞાનેશ્વર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીની ભેટ કોણ આપી છે? ગ્રસ્થ આશ્રમ આપી છે, તમે આપી છે. રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, આ આચાર્યોની ભેટ કોણ આપી છે? તમે આપી છે, ગ્રસ્થ આશ્રમે આપી છે. ધ્રુવ, પ્રહલાદ, નારદ, નચિકેતા, શ્રવણ, લવકુશ, ભરત જેવા ભક્તોની ભેટ કોણ આપી છે? ભક્તો, ગ્રસ્થ આશ્રમે આપી છે. મીરા, નરસિંહ મહેતા, એને સુરદાસ, તુકારામ, આવા ભક્તોની ભેટ કોણ આપી છે? ગ્રસ્થ આશ્રમે આપી છે. જેમના સંયમ, તપ અને પ્રાતિવત્યથી અત્યાર સુધી પણ પૃથ્વી પવિત્ર છે એવી સીતા, અનસુયા, અનેક સતીઓ, જીવુબા, લાડુબાની ભેટ કોણ આપી છે? ગ્રસ્થ આશ્રમે આપી છે. અરે એટલું જ નહીં ભક્તજનો, ભગવાનને જ્યારે અવતાર ધારણ કરવો હોય ત્યારે પણ ગ્રસ્થ આશ્રમને માધ્યમ રાખીને જ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. માટે ગ્રસ્થ આશ્રમ કોઈ નાનો આશ્રમ નથી. અમે ત્યાગ આશ્રમમાં છે, ભગવા કપડાં પહેરી અને ઊંચા આશ્રમે બેઠા તો છે ભક્તજનો, પણ અમારો આશ્રમ શ્રેષ્ઠ તો છે, શ્રેષ્ઠ નથી એમ નહીં કહું, પણ અમારાથી શ્રેષ્ઠ તમે છો. અને તમે જો સંસ્કારી બની જાઓ ને તો આખું જગત, આખું જગત એને સ્વર્ગ જેવું બની જાય. આજે ગ્રસ્થ આશ્રમની અંદર કેવા તાલમેલ હોવા જોઈએ. ઘરની અંદર ઝઘડા થાય, ઘરની અંદર એને એવા એવા કંકાશો થાય કે જેથી કરીને બાળકની અંદર કુસંસ્કારોનું સિંચન થાય છે. આપણે આપણા બાળકોને ભક્તજનો ગમે એટલા પ્રયત્ન કરશો, તમે મંદિરે લઈ આવશો, સાધુ સંતો પાસે બેસાડશો, પણ તમે જ સ્વયં સંસ્કારી નહીં બન્યા હો, તમારું ઘર સંસ્કારી નહીં બન્યું હોય, તમારું કુટુંબ પરિવાર સંસ્કારી નહીં બન્યું હોય, ચારિત્ર્યવાન નહીં બન્યું હોય, ત્યાં સુધી કોઈ દિવસ એ બાળકની અંદર સારા સંસ્કાર નહીં આવે. ક્યાંથી આવે? કદાચ તમે સાધુ પાસે મોકલશો, મંદિરમાં મોકલશો, તો કેટલી વાર હોય? કેટલી વાર હોય બોલો ભક્તો? કલાક, બે કલાક તમે સાધુ પાસે બેસાડશો, પણ 22 કલાક તો તમારી પાસે રહેશે ને. એ 22 કલાકના એ ભક્તજનો, એ બાળકની અંદર સંસ્કાર આવે કે બે કલાકના સંસ્કારો આવે? એટલા માટે તમારા બાળકને સંસ્કારી બનાવવા માટે સ્વયં તમને સંસ્કારી બનવું પડશે. તમારા બંને દંપતીની અંદર એવો તાલમેલ હોવો જોઈએ કે કોઈ દિવસ ઝઘડો ન થાય, ઘરની અંદર એવો શુદ્ધ ભાવ હોવો જોઈએ, શુદ્ધ દિવ્ય વાતાવરણ હોવો જોઈએ કે બાળકની અંદર આપમેળે સંસ્કારોનું સિંચન થાય. મહાન ઇતિહાસો આપણા સંપ્રદાયના ભક્તજનો, કેટલા મહાન ઇતિહાસો છે. એ લોયા ગામના ઘેલા કોળી ભક્તજનો કેવો મહાન ઇતિહાસ છે.
એ ચારિત્ર્યવાન વ્યક્તિ છે, એની અંદર જીવનની અંદર કેટલી તાકાત આવે છે, એના જીવનની અંદર ગમે એટલી વિપત્તિ આવે છતાં પણ ચારિત્ર્યવાન વ્યક્તિ કોઈ દિવસ દુઃખી થતો નથી. એ ઘેલા કોળી, એ ભગવાનનું ભજન કરે, મહારાજની આજ્ઞાનું પાલન કરે અને પોતાનું જીવન વ્યતીત કરે. સમય જતા જતા ભક્તો એવું બન્યું કે વરસાદ ન થયો. પહેલાંની ખેતીવાડી એવી હોય કે વરસાદના આધારે ચાલતી હોય, પણ વરસાદ ન થયો. એક વર્ષ દુષ્કાળ ગયું, બીજા વર્ષે પણ દુષ્કાળ થયો. ગેલા કોળીના જીવનની અંદર એવો સમય આવ્યો કે એના માટે એક દાણો ખાવા માટે ઘરની અંદર ન રહ્યો. જીવન વ્યતીત કરવા માટે, જીવનની આજીવિકા ચલાવવા માટે ભક્તજનો એ ગેલા કોળી અને એના ધર્મપત્ની આ બંને સુરત ગયા. સુરત જઈ કરી સુરત જતા હતા, રસ્તામાં ચાલ્યા જતા જતા એ ઘે, એ તમે બધાએ ભક્તો આ વાત તો સાંભળી હશે, પણ આ બંને પતિ પત્નીનો તાલમેલ કેવો છે એ જોવાનું છે. રસ્તામાં ચાલ્યા જતા હતા, સોનાનું કંકણ દેખાણું, જેના જીવનમાં એક દાણો ખાવા માટે નથી, એને સોનાનું કંકણ મળી જાય એ પછી મૂકે? આપણે શું કરીએ ભાઈ? હે, આપણે મૂકીએ? આપણે ન મૂકીએ. પણ જેનું જીવન ચારિત્ર્યવાન છે, જેનું જીવન સંસ્કારમય છે, એ કોઈ દિવસ એના સામે દ્રષ્ટિ પણ ન કરે. ગેલા કોળી જોઈ ગયા, એના મનમાં વિચાર થયો કે હું તો પુરુષ હૃદય વાળો છું, મહારાજની આજ્ઞામાં હું દ્રઢ રહી શકીશ, પણ મારી ધર્મપત્ની કદાચ એના મનની અંદર સંકલ્પ થઈ જશે કે આ તોડો હું લઈ લઉં. તો મનોમન પાપ થઈ જશે. એટલા માટે પેલા ઘેલા કોળીએ એ કંકડ ઉપર ધૂળ વાળી દીધી, ધૂળ વાળી દીધી. ત્યાંથી ચાલતા થયા, એમના ધર્મપત્ની જોઈ ગયા કે પેલા ભગત એને નીચે બેસીને ધૂળ વાળે છે. અને ભક્તો આગળ જતા વિસામો ખાધો. એમના ધર્મપત્ની ઘેલા ભગતને પૂછા કરી કે ભગત, તમે રસ્તામાં નીચે બેસીને શું કરતા હતા? ત્યારે ઘેલા ભગતે એમ કહ્યું કે એક સોનાનો કંકણ ત્યાં રહેલું હતું, મારા મનમાં તો જરાય સંકલ્પ ન થયો, પણ તારા મનની અંદર કંઈક જો સંકલ્પ જાગી જાય કે જીવનની અંદર દુઃખ છે, ખાવા માટે અન્ન પાણી પણ નથી, તો ચાલો આ લઈ લઈ તો આપણે દુઃખમાંથી ઉઘરી જઈએ, આવો સંકલ્પ ન થઈ જાય એટલા માટે હું એની ઉપર ધૂળ વાળી દીધી. અને ભક્તો તે વખતે એમના ધર્મપત્નીનો રણકાર તો જુઓ, એ એમ બોલ્યા, અરે ભગત, તમને તો એની અંદર સોનું દેખાણું, પણ પારકા ધનની અંદર એને ધન ધન નથી માનતી, એને તો હું ધૂળ સમાન માનું છું, ભક્તજનો ધૂળ સમાન માનું છું. આટલું બધું દુઃખ હોવા છતાં પણ એક સોનાનું કંકણ મળ્યું, પણ એને સંકલ્પ ન થયો. આને કહેવાય સંસ્કારી ગ્રસ્ત આશ્રમ. આવું જો આશ્રમ હોય તો આવા આશ્રમની અંદર પ્રહલાદ અને નારદજી પ્રગટ થાય. ભક્તજનો, પ્રહલાદ અને નારદજી પ્રગટ થાય. આવું બનવું છે, આવા બનવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. બીજો કોઈ આશય નથી, અને આ સાધુ સંતોનો પણ બીજો કોઈ આશય નથી કે અહીંયા અમને બધા ભેગા કરીએ, સ્વામિનારાયણ મંદિરના સ્વામિનારાયણ મંદિરનું નામ પેપરમાં ચડે, આટલી વસ્તી ભેગી થઈ હતી. ભાઈ, આ સંતોના મનમાં એવી ઈચ્છા નથી હો, આ સંતોના મનમાં એવી છે કે અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ ઘેલા કોળી જેવું જીવન જીવતો થાય અને એના જીવનની અંદર દિવ્યતા આવી જાય. એટલા માટે ભક્તો આ ભુજ મંદિર, સંતો અને અહીંયાનું યુવક મંડળ આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. હવે ભક્તજનો વિચાર કરો, આવું સંસ્કારી જીવન,
આવું ગ્રસ્થાશ્રમી જીવન જેના ઘરે જીવાતું હોય એના ઘરે બાળક કોઈ દિવસ કુસંસ્કારી પ્રગટ થાય? કોઈ દિવસ ન થાય. અને ગ્રસ્થાશ્રમની સંપત્તિ કઈ? ગ્રસ્થાશ્રમની મોટામાં મોટી સમૃદ્ધિ હોય તો એમના દીકરા છે, એમનો પરિવાર છે. એટલા માટે ભક્તો આપણે બધાને ચારિત્રવાન થવું છે. ચારિત્રની અંદર ભક્તજનો અજબ શક્તિ રહેલી છે. આપણે આપણા જીવનને જ્યાં સુધી ચારિત્રવાન નહીં બનાવીએ ને ત્યાં સુધી આપણે ખબર નહીં પડે કે ચારિત્રની અંદર કેટલી શક્તિ છુપાયેલી છે. આપણે શું કરીએ છીએ? આપણે ભક્તો પૈસાની પાછળ દોટ મૂકીએ છીએ, આપણે આપણા દીકરાના કરિયર સામો જોઈએ છીએ, પણ આપણા દીકરાના સંસ્કાર સામો ક્યારે પણ જોતા નથી. આપણા જીવનની અંદર આપણા બાળકની અંદર સારા સંસ્કારો આવે એવો કોઈ દિવસ આપણે પ્રયત્ન કર્યો? આજે હૃદય ઉપર હાથ રાખીને વિચારજો ભક્તજનો, તમારે ઘેર દીકરા દીકરીનો જન્મ તો થયો છે, પણ કોઈ દિવસ તમારા દીકરા દીકરી માટે તમે સમય કાઢ્યો? એની અંદર સારા સંસ્કારો આવે, આપણે સ્વયં ખુદ સારા સંસ્કારી બનીએ આવો કોઈ દિવસ પ્રયત્ન કર્યો? ગમે એટલા આપની પાસે પૈસા હશે, ગમે એટલી સંપત્તિ હશે, પણ જ્યાં સુધી આપણે ખુદ ચારિત્રવાન નહીં થઈએ, જ્યાં સુધી આપણા બાળકોને ચારિત્રવાન નહીં બનાવીએ, ત્યાં સુધી કોઈ દિવસ આપણા જીવનની અંદર સુખ નહીં આવે. કદાચ પૈસાનું ક્ષણિક સુખ હશે, પણ એ જાજો સમય સુખ નહીં રહે. આજે ભક્તજનો એને ઘરની અંદર આપણે કેટલી બધી સુવિધા કરતા હોઈએ છીએ. સંસ્કાર પ્રાપ્ત કરવા માટે સંપત્તિની કોઈ આવશ્યકતા નથી. સંપત્તિ લૂંટીને લઈ શકાશે, પણ સંસ્કાર કોઈ દિવસ લૂંટીને નહીં લઈ શકાય. સંસ્કાર પ્રેમથી મળે છે, સંસ્કાર ચારિત્રવાન વ્યક્તિથી મળે છે. ઘરની અંદર ભક્તો આપણે ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અંતરદાની બધું રાખીએ, પણ આપણે ખાનદાની નથી રાખતા. બધું રાખીએ છીએ પણ ખાનદાની આપણે નથી રાખતા. અને ખાનદાની જ્યાં ગુમાવી દઈએ ને ત્યાં આપણા બાળકોના સંસ્કાર પણ ગુમાવી દઈએ છીએ. આપણે એવું જીવન જીવીએ કે આપણે ઘેર ભક્ત પ્રહલાદ, નારદ, ધ્રુવ જેવા ભક્તો પ્રગટ થાય અને ભક્તો આપણું જીવન દિવ્ય અને ધન્ય બની જાય, એવું આપણે જીવન જીવવું છે. ભક્તો આજે મોટી મોટી કેળવણી સંસ્થાઓ ચાલતી હોય, ટ્રસ્ટો ચાલતો હોય, પણ મોટામાં મોટી કેળવણી હોય ને તો શું છે ખબર છે? ચારિત્રરૂપી કેળવણી. ચારિત્રની અંદર કેટલી શક્તિ છે! આજે આ દુનિયાની અંદર કેટલાય સાયન્ટિસ્ટો છે, હજારોના મોઢે ડોક્ટરો છે, કેટલાક ઇન્જિનિયરો છે, પણ સાયન્ટિસ્ટો પાસે અને ડોક્ટરોની પાસે એવી કોઈ શક્તિ છે કે જીવાત્માને ચારિત્રવાન બનાવી શકે, એ જીવદાન આપી શકે, એ રોગ મુક્ત કરી શકે? પણ ડોક્ટરની પાસે કોઈ એવી ઇન્જેક્શન ખરું કે તમને ઇન્જેક્શન મારે ને તમે ચારિત્રવાન બની જાઓ? એવી સાયન્ટિસ્ટ પાસે કોઈ એવી શોધખોળ ખરી કે તમે ચારિત્રવાન બની જાઓ? અત્યાર સુધી જેટલી જેટલી શોધખોળ થઈ છે એ ચારિત્રવાન બનવા માટે નહીં, પણ ચારિત્રહીન બનવા માટે છે. જો એનો ઉપયોગ ન કરતા આવડે તો હો, અને એનો ઉપયોગ કરતા આવડે ને તો આપણે ક્યાંય પહોંચી જઈ. પણ આજે માણસ સારો ઉપયોગ ક્યાં કરે છે? એટલે ચારિત્રવાનની અંદર ભક્તજનો એટલી શક્તિ છે કે કોઈ એક ચારિત્રવાન શક્તિનો, એક ચારિત્રવાન વ્યક્તિનો યોગ થાય ને તો જીવન એ માણસનું બદલી જાય. આજે સાયન્ટિસ્ટો પાસે અને ડોક્ટરોની પાસે કોઈ એવી શક્તિ નથી કે માણસને ચારિત્રવાન બનાવી શકે, પણ આપણા ઇતિહાસની અંદર ભક્તજનો એક નારદજી, વાલ્મીકિ ઋષિ પહેલા પૂર્વજન્મની અંદર કે પૂર્વ આશ્રમની અંદર એ વાલ્યો લૂંટારો હતો, અને એક લૂંટારાને ચારિત્રવાન વ્યક્તિ મળી ગઈ ને તો કેવા ચારિત્રવાન ઋષિ મુનિ થઈ ગયા.
આ ચારિત્રવાન વ્યક્તિનો આ પ્રભાવ છે, આ શક્તિ છે, માણસને સુધારી શકશે, માણસને જિંદગી આપી શકશે. પણ ડોક્ટરો કે સાયન્ટિસ્ટો કોઈ પણ તમને એવા ચારિત્રવાન નહીં બનાવી શકીએ. અને હવે ભક્તજનો આપણે જોવું છે કે આપણા દેશની અંદર કેટલા એવા વીર થઈ ગયા, કેટલા એવા ભક્તો થઈ ગયા કે જેના જીવનની અંદર ચારિત્રનું ઘડતર થયું ને તો એની અંદર અજોડ શક્તિ આવી ગઈ. ગાંધીજી પાસે શું હતું ભાઈ? મસલ્સ હતી? હે, એ તો તમે દરરોજ નોટની અંદર જોતા હશો. એક ધક્કો મારો ને તો પણ પડી જાય એવા ગાંધીજી હતા ને. કોઈની પાસે કોઈ એવા હથિયાર હતા કે અંગ્રેજ સરકારને દૂર કરી શકે? કોઈ એવા હથિયાર નતા. એક નાની લાકડી એના ટેકે ચાલનાર ગાંધીજી, એક ચારિત્રવાન વ્યક્તિ આખા દેશને આઝાદ બનાવી શકે ભક્તજનો. એક ચારિત્રવાન વ્યક્તિ, એક સંસ્કારી વ્યક્તિ આખા દેશને ભક્તજનો એને આઝાદી આપી દે તો આપણી પાસે કેટલાય આવા ચારિત્રવાન સંતો, ચારિત્રવાન સાંખ્યોગી બહેનો બેઠા છે. તો ભક્તજનો આપણે આ બધાએ માયામાંથી મુક્ત કરી દેશે, માયામાંથી મુક્ત કરી દેશે. ચારિત્રની અંદર બહુ અદ્ભુત શક્તિ સમાયેલી છે. અને ભગવાન સ્વામિનારાયણનું જીવન ભક્તજનો ચારિત્રથી ભરપૂર, સંસ્કારથી ભરપૂર હતું. અને મહારાજ ચમત્કાર બતાવે તો કેટલાય એના આશ્રિત થઈ જતા. મહારાજે વડતાલમાં કીધું કે અમને ભાઈ ચમત્કાર નથી બતાવવા, અમારા ચારિત્રથી, અમારા સંતોના ચારિત્રથી એક એક એવા સત્સંગી કરવા છે, એક એકનું જીવન એવું દિવ્ય અને ધન્ય બનાવવું છે કે જે જીવનથી, જે દિવ્ય આચરણથી એ આલોકમાંથી મુક્ત થઈ અને ભગવાનના ધામમાં પહોંચી જાય, આવું જીવન જીવતા કરી દેવા છે. અને ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી અને એ જ કાર્ય કર્યું. કોઈને ચમત્કાર નથી બતાવ્યો ભગવાન સ્વામિનારાયણ, કોઈને પૈસા નથી આપ્યા કે લે તું મારો સત્સંગી થા, એમ નહીં. તમારું અમારું, તમે અમારું જીવન જીવો અને જીવન જોઈ અને તમે ચારિત્રવાન બનો. ભક્તજનો, આવા ચારિત્રવાન કેટલાય આપણી પાસે ઇતિહાસો છે. આપણે એક એક ઇતિહાસો ઉપર નજર કરતા જશું અને ચારિત્રની શક્તિ આપણે જોતા જશું. આજે હર કોઈ માણસને આ જગતમાં જીવવાની ઈચ્છા છે, હર કોઈ માણસને પોતાનું નામ અજર અમર કરવાની ઈચ્છા છે, પણ એની પાસે શક્તિ નથી, એની પાસે કોઈ ઉપાય નથી કે અજર અમર રહી શકે. એમની નામની કીર્તિ માટે એની પાસે કોઈ એવી શક્તિ નથી કે અજર અમર બની શકે. છે તમારી પાસે શક્તિ? તમને બધાને મનમાં એમ હશે ને કે અમારું નામ એ ને આ પૃથ્વી ઉપર સૂર્ય ને ચંદ્રમાં રહે ને ત્યાં સુધી અમારું નામ આ પૃથ્વી ઉપર રહે, એમ છે ને તમને? ઘણાને તો એવું હોય ભાઈ, પોતાનું નામ અજર અમર કરવા માટે કોલેજ હોય, સ્કૂલ હોય, એની મૂતરણી હોય ને એમાં નામ લખી આવે. એનાથી કઈ અજર અમર બની જવાય? બસ, ટ્રેન, એની અંદર ધૂળ ચડી ગઈ હોય ને તો પણ એની અંદર પોતાનું નામ લખી દે, એનાથી પોતાનું નામ અજર અમર બની જશે? નહીં બને. પોતાનું નામ અજર અમર કરવું હશે તો ભક્તજનો એક સબરી જુઓ. એ સબરીની આજે 21 લાખ વર્ષ થઈ ગયા, 21 લાખ વર્ષ થઈ ગયા. કોઈ એ સબરી એમ નતું કીધું કે મારું નામ યાદ રાખજો, નતું કીધું. પણ એ જ સબરી ચારિત્રવાન હતી, એટલા માટે આજ સુધી પણ ભક્તજનો આપણે સબરીને સંભાળીએ છીએ. આજે તો બોમ્બેની અંદર એક સબરી નામની હોટલ છે ભાઈ. એ સબરીમાં એમ નતા કહી ગયા કે મારા નામની હોટલ ખોલજો. હવે હોટલમાં તો કેવું જમવાનું મળતું હશે ખબર નહીં, સબરી જેવું મળતું હશે કેવું. એક કોમ્પ્લેક્સનું નામ પણ એક સબરી છે. અજર અમર બનવા માટે બીજો પૈસા પણ કાંઈ કામ આવતા નથી, કીર્તિ પણ કાંઈ કામ આવતી નથી,
જો ચારિત્રવાન બનીએ ને તો આપ મેળે આપ આપણે અજર અમર બની જઈએ. સંસ્કાર છે, સંસ્કાર એ સમૃદ્ધિના દ્વાર ખોલે છે. અને ભક્તજનો જ્યારે જ્યારે આપણે સંસ્કારી બની જશો ને ત્યારે આપણે ખબર પડશે કે આપણે કેવી સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. જ્યાં સુધી આપણે અમૃતનો રસ જ ન ચાખ્યો હોય, સ્વાદ ન ચાખ્યો હોય, ત્યાં સુધી આપણે કેમ ખબર પડે કે ભાઈ અમૃતનો સ્વાદ આવો હોય. એકવાર તો ચારિત્રવાન બની જુઓ, એકવાર ચારિત્રવાન બની જુઓ, તમારી પાસે દોડીને સંતો આવશે, તમારી પાસે દોડીને ભગવાન આવશે. એ મીરાબાઈ ચારિત્રવાન હતા ને, મીરાબાઈ સંસ્કારી હતા ને, એટલા માટે દ્વારિકાધીશની આગળ જ્યારે ભજન કરતા હોય ને એ ભગવાન દ્વારિકાધીશની આગળ કીર્તન ગાતા હોય ત્યારે એ મૂર્તિમાંથી સ્વયં ભગવાન પ્રગટ થાય. ભક્તજનો, એક પુષ્પની અંદર સુગંધ આવે ત્યારે પુષ્પ કોઈ દિવસ આમંત્રણ દેવા નથી જતો ભમરડાને કે ભાઈ મારાની અંદર સુગંધ છે લેવા માટે આવો, એમ કોઈ દિવસ પુષ્પ આમંત્રણ દેવા માટે નથી જતું. એ સ્વયં પોતે ત્યાં આવે છે. આપણું જીવન ચારિત્ર્યવાન બનાવી દો, આપણા જીવનની અંદર સંસ્કાર આવી જાય તો ભક્તજનો સામેથી સંતો દોડીને આવશે, સામેથી ભગવાન આપને ઘેર આવશે. પણ આપણે કોની પાછળ પડ્યા છે? પૈસાની પાછળ પડ્યા છે. આપણે એમ છે કે આપણો બાળક સારું એવો અભ્યાસ કરે, સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે, એને મોટી ડિગ્રી પ્રાપ્ત કરે, પણ ભાઈ ભણતર કાંઈ કામ નથી આવતું જ્યાં સુધી ઘડતર ન હોય ને ત્યાં સુધી. પેલું ઘડતર જોશે, પેલું જો ઘડતર નહીં હોય ને જેટલું જેટલું પ્રાપ્ત કર્યું હશે બધું એ વ્યર્થ બની જશે. અને સંપત્તિ ભક્તજનો, આપણી પાસે ગમે એટલી મેધાવી બુદ્ધિ હશે તો પણ આપણે કોઈ દિવસ સંસ્કાર પ્રાપ્ત નહીં થાય. સંપત્તિ એટલે એનાથી કોઈ દિવસ સંસ્કાર મળી જતા નથી, સંસ્કાર આવી જતા નથી. લંકા આખી સોનાની હતી, રાવણની પાસે સંસ્કાર આવ્યા, સંસ્કારને બદલે મોત આવ્યું, પણ એ રાવણની પાસે સંસ્કાર ના આવ્યા. એટલે સંપત્તિ ઇમ્પોર્ટન્ટ નથી આપણા જીવનમાં. સંપત્તિ કદાચ છેતરીને લઈ શકાશે, પણ સંસ્કાર ભક્તજનો કોઈ દિવસ છેતરીને લઈ નહીં શકાય. માટે એને આવા પર્વ ઉપર આટલા બધા ગુરુ આપણે મળ્યા છે, ગુરુ નામ ગુરુ ભગવાન મળ્યા છે. એ ગુરુના પગે લાગવાથી ભક્તજનો કાંઈ નહીં થાય. આપણે શું કરીએ છીએ ખબર છે? આપણે સારા થવા માટે, આપણે બીજાને સારા દેખાડવા માટે આપણે સંતોની આગળ જઈ કરી નારિયેલ સાકરનું પોડીકું હોય યા તો કોઈ કાજુ બદામનું પોડીકું હોય લઈ જઈ સંતોને આપીએ, એનાથી શું થશે? સંતોને પગે લાગવાથી કાંઈ નહીં વળે, પણ ભક્તજનો આપણા ગુરુના પગે પગ ઉપર પગ આપે ચાલીએ ને ત્યારે એ ગુરુ ઉપર આપણે કૃપાદ્રષ્ટિ થાય ને આપણે સંસ્કારી બનીએ. પગે લાગવાથી કાંઈ નહીં વળે, પણ પગ ઉપર આપણે પગ એની ઉપર એની ચાલવું પડશે, જેમ ગુરુ કહે ને એમ કરવું પડશે, તો આપણે સંસ્કારી બની શકીએ. આપણા જીવનની અંદર ભક્તજનો, અહીંને આજે ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર આપણે આટલો બધો અદ્ભુત આયોજન કર્યું છે, એમાં એક વાક્ય એટલું યાદ રાખજો કે આપણા જીવનમાં એક એવો મિત્ર કરજો, એક એવો મિત્ર કરજો કે શ્રીકૃષ્ણ જેવા હોય. એ શ્રીકૃષ્ણ આપણા વતીથી યુદ્ધ નહીં કરે, પણ સાચું માર્ગદર્શન અવશ્ય આપશે. તેમ ભક્તજનો, એવા આ સાધુને છે ને ગુરુ નહીં પણ મિત્ર બનાવજો. જેને તમે ગુરુ માન્યા હો ને એને ગુરુના સ્થાને રાખજો, પણ આ બધાએ સાધુને મિત્ર બનાવજો. તમને કંઈ કામ નહીં કરી દે, તમને કંઈક સરકારીમાં કામ હશે કે તમારું ક્યાં કામ અટક્યું હશે, સાધુ નહીં કરી દે, પણ સાચું માર્ગદર્શન સાધુ આપશે. એટલે એવા જીવનની અંદર મિત્ર બનાવીએ કે જે જીવન જીવવાથી, જેને મિત્ર બનાવવાથી આપણા જીવનની અંદર પણ શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે.
આપણે આટલી બધી સંસ્કારોની વાત કરીએ છીએ કે એક ગ્રસ્થ આશ્રમની અંદર એક બંને દંપતીઓ કેવું જીવન જીવવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, કેટલા એવા પ્રસંગો ભક્તજનો આપણે સાંભળ્યા. જ્યાં સુધી સંસ્કારી નથી હોતા, જ્યાં સુધી ચારિત્ર્યવાન નથી હોતા, ત્યાં સુધી ગમે એટલા આપણે શક્તિશાળી હોઈએ, ગમે એટલા બુદ્ધિશાળી હોઈએ, પણ એ આપણે અહીંયા ટકવા દેતા નથી. કૌરવો કેટલા શક્તિશાળી હતા, એને બીજાને બાટલીમાં પૂરીને બૂચ મારી દે એવા હતા, એને કૌરવોને લાક્ષાગ્રહની અંદર બાળી દે એવા હતા, એ શક્તિશાળી એ પ્રવીણ હતા, છતાં પણ કૌરવો આ જગતની અંદર જીવી ન શક્યા. કારણ કે ચારિત્રહીન હતા, સંસ્કારહીન હતા. સંસ્કારહીન માણસ કોઈ દિવસ આ પૃથ્વી ઉપર ટકી શકતો નથી, એ કોઈ દિવસ સુખી થઈ શકતો નથી. અને એની જગ્યાએ તમે જુઓ પાંડવો, પાંડવોની પાસે કઈ શક્તિ હતી? કોઈ એવા યોદ્ધા હતા એના પક્ષની અંદર કે સુરવીરતાથી લડી અને કૌરવોનો સામનો કરી શકે? શ્રી કૃષ્ણ ભગવાન હતા પણ એ યુદ્ધ નતા કરતા. પણ ભક્તજનો, પાંડવો ચારિત્રવાન હતા, સંસ્કારી હતા, એટલા માટે એના જીવનની અંદર જરાય આંચ ના આવી. એક ક્ષેમ કુશળ એ પાર ઉતરી ગયા. અને અત્યાર સુધી પણ આપણે પાંડવોને યાદ કરીએ છીએ. આવું જીવન જોવે, આપણું જીવન એવું હોવું જોઈએ ભક્તો, કે આપણા બાળકની અંદર, આપણા આડોશી પાડોશીની અંદર આપણા વતીથી એવા સારા સંસ્કારો, એવા સારા ગુણ મળે કે જેથી કરીને એ ભગવાન આપણા ઉપર રાજી થાય. અલૈયા ખાચર કેવું જીવન જીવ્યા! ભલે બ્રહ્મચર્ય વ્રત પાલન કરતા, પણ રહ્યા તો ઘરે હતા ને. એ ઘરે રહીને પણ ભક્તજનો કેવું કામ કર્યું! એક સંસ્કારીવાન વ્યક્તિની અંદર કેટલી તાકાત છે! એક અલૈયા ખાચર આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ ઇતિહાસ છે કે અલૈયા ખાચર એ જ્યારે ભગવાન સ્વામિનારાયણ હતા ને, તે વખતે ભક્તજનો અલૈયા ખાચર ગ્રસ્ત આશ્રમી જે ભક્તો હોય એને વૈરાગ્ય ચડાવી ચડાવીને 200 સાધુ કર્યા હતા. એક અલૈયા ખાચર ગ્રસ્ત આશ્રમમાં રહી કરી અને 200 સાધુને સંસારમાંથી મુક્ત કરી દીધા હતા. આ ચારિત્રનો પ્રભાવ છે, આ સંસ્કારનો પ્રભાવ છે. એક ચારિત્રવાન વ્યક્તિનો જો યોગ થઈ જાય, એક ચારિત્રવાન વ્યક્તિ જો મળી જાય ને ભક્તજનો, આપણું જીવન ધન્ય બની જાય. વાલિયામાંથી વાલ્મીક બની ગયા. અલૈયા ખાચર 200 સાધુને એને દીક્ષા આપી અને સંસારમાંથી મુક્ત કરી દીધા. એક સંસારી વ્યક્તિ સંસ્કારવાન બની જાય, ચારિત્રવાન બની જાય, તો ભક્તજનો કેટલું મહાન કાર્ય કરી શકે છે. જ્યારે ભારતની અંદર અંગ્રેજ સલ્તનત હતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત કહેવાય, એમના સરદાર વલ્લભભાઈના પિતાશ્રી વડતાલ મંદિરના કોઠારી હતા. એ કેવું કામ કરી ગયા ભક્તજનો! આ ભારત જ્યારે આઝાદ નતું થયો ત્યારે 532 ભાગની અંદર વેચાયેલું હતું. આ ભારત ઉપર 532 રાજ્યો હતા, અલગ અલગ રાજાઓ રાજ્ય કરતા. પણ જ્યારે તે વખતે અંગ્રેજ સરકારે એમ કહ્યું હતું કે આ ભારતને એકત્રિત થતા થતા આ ઓછામાં ઓછા 50 વર્ષ નીકળી જશે. અંગ્રેજ સરકાર પાસે કેટલી શક્તિ છે! આજે એ અંગ્રેજ સરકાર એમ કહ્યું હતું કે ભારતને એકત્રિત થતા થતા 50 વર્ષ નીકળી જશે. કારણ કે કોઈક હિન્દુ રાજ્ય, કોઈક મુસ્લિમ રાજ્ય, હિન્દુ મુસ્લિમ ભેગા ન ભળે એટલે એકત્રિત થવામાં બહુ તકલીફ હતી. અને એક ચારિત્રવાન વ્યક્તિ આવે, એક સંસ્કારી વ્યક્તિ આવે, તો ભક્તજનો, એ સરદાર વલ્લભભાઈ પટેલ, એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત 15 દિવસમાં આખા ભારતને એકત્રિત કરી દીધું. આ સંસ્કારનો પ્રભાવ છે, આ ચારિત્રનો પ્રભાવ છે. હવે સંપત્તિનો વધારે પ્રભાવ છે કે સંસ્કારનો વધારે પ્રભાવ છે? કેનો છે ભાઈ? હવે તો બોલો. સંસ્કારનો પ્રભાવ છે હો.
આ જગતમાં શક્તિશાળી જો હોય તો ચારિત્ર છે, આ જગતમાં શક્તિશાળી હોય તો સંસ્કાર છે. હવે જો સંસ્કારવાન બની જઈએ તો સંપત્તિ આવતા કોઈ દેર થતી નથી, સંપત્તિ આપ મેળે આવી જાય છે. એકવાર સંસ્કારી તો બની જુઓ, એકવાર તો ચારિત્રવાન બની જુઓ. આપણે કોઈ દિવસ પ્રયત્ન નહીં કરવો પડે અને આવું જીવન જીવશું ને ભક્તો, તો આપણા બાળકની અંદર પણ કોઈ દિવસ આપણે એવા પ્રયાસો નહીં કરવા પડે કે આપણા બાળકની અંદર સારા સંસ્કારો આવે. આપ મળે આપણું જીવન જોશે તો ઓટોમેટિક સંસ્કારો આવી જશે. પણ ઘરની અંદર કંકાસ ઝઘડા જો વારે વારે થતા હોય તો ભક્તજનો, એ સંસ્કાર વાન પ્રજા પણ સંસ્કારહીન બની જાય છે. હવે જીવનની અંદર સંસ્કારી તો હોય, જીવન આપણું આખું સંસ્કારી હોય, આપણું કુટુંબ આપણો સમાજ સંસ્કારી હોય, અને એમાં જો એક અસંસ્કારી માણસ, એક ચારિત્રહીન માણસ જો આવી જાય ને તો આખા એ કુટુંબ પરિવારને નષ્ટ કરી દે છે. રામાયણની વાત ક્યાં અપ્રસિદ્ધ છે? રામચંદ્રજી ભગવાન સંસ્કારી, માતા સીતા, લક્ષ્મણજી, ભરતજી, ઉર્મિલા આ બધાએ સંસ્કારી, એના કુટુંબમાં એક અસંસ્કારી, એક ચારિત્રહીન વ્યક્તિ આવી ગઈ. કોણ? કોણ? મંથરા આવી ગઈ. એક ચારિત્રહીન વ્યક્તિ આવી ગઈ ને ભક્તો, તો એ રામચંદ્રજી ભગવાનના કુટુંબને વેર વિખેર કરી નાખ્યું. ચારિત્રની અંદર જેટલી શક્તિ છે ને એટલી ને એટલી ચારિત્રહીન વ્યક્તિથી આપણે દૂર રહેવું પડશે. આપણે એકવાર ચારિત્રવાન થઈ ગયા, એકવાર સંસ્કારી થઈ ગયા, એનો મતલબ એ નહીં કે આપણે બસ સમૃદ્ધિ મળી ગઈ. પણ સતત આપણે એ યોગ રાખવો પડશે કે આપણા જીવનની અંદર આવી વ્યક્તિનો સંગ તો નથી થઈ જતો ને. એક રામચંદ્રજી ભગવાનના કુટુંબની અંદર મંથરારૂપ ચારિત્રહીન વ્યક્તિ આવી ગઈ, મંથરારૂપ સંસ્કારહીન વ્યક્તિ આવી ગઈ, તો ભક્તજનો એ રામચંદ્રજી ભગવાનને 14 વર્ષ સુધી વનવાસ કરવા પડ્યો. એ માતા સીતાને રામચંદ્રથી અલગ થઈ અને શ્રી લંકાની અંદર જઈને નિવાસ કરવો પડ્યો. આ ચારે ભાઈઓને પોતાના પિતાને પણ ખોઈ દીધા. માટે ભક્તો ચારિત્રહીનથી એટલું બચવું પડશે. ચારિત્રહીન વ્યક્તિ જો આપણા જીવનની અંદર આવી જાય ને તો આપણા જીવનની અંદર બહુ નુકસાન થાય છે. અને ચારિત્રવાન વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય તો કેટલો મોટો સંકલ્પ કરે અને કેવું કાર્ય કરે છે. આપણા હરિસ્વરૂપ સ્વામી માનસ્વામી, એને લેપટોપ ચલાવતા આવડતું હતું? હે ભાઈ, વિચારજો, એની પાસે કોઈ એવો મોબાઈલ હતો? હરિસ્વરૂપ સ્વામી પાસે કોઈ એવા મેલ આઈડી હતા? હે, હરિસ્વરૂપ સ્વામી એની પાસે કઈ નતું, નતો મોબાઈલ, નતો લેપટોપ, નતું ટેબ્લેટ, કઈ નતું. છતાં પણ એના જીવનની અંદર ચારિત્ર્ય હતું, એના જીવનની અંદર સંસ્કાર હતા. એટલે એક ચારિત્ર્યવાન વ્યક્તિ સંકલ્પ કર્યો કે મારે યુવક મંડળની સ્થાપના કરવી છે. તો આખા કચ્છમાં યુવક મંડળની સ્થાપના થઈ અને ભક્તજનો હજારો ભક્તો અહીંયા ભેગા થઈ અને સત્સંગ કરે છે. આ ચારિત્ર્યવાન વ્યક્તિની તાકાત છે, આ સંસ્કારની તાકાત છે. જ્યાં સુધી ભક્તજનો આવા વ્યક્તિ આપણી પાસે હશે ને ત્યાં સુધી આપણા જીવનની અંદર કાંઈ પણ દુઃખ નહીં આવે. હવે ચારિત્ર થવા માટે, ચારિત્રહીન વ્યક્તિથી બચવા માટે શું કરવું પડશે? આપણા જીવનની અંદર ઘણું બધું કરીએ છીએ. આપણે શરીરની શક્તિ પ્રાપ્ત કરવી હોય ને ત્યારે જીમમાં જઈ કસરત કરીએ, જીમમાં જઈ કસરત કરીએ, મસલ્સ બનાવીએ, શક્તિવાન થઈએ,
માનસિક બળ પ્રાપ્ત કરવું હોય ત્યારે એવી એક્ટિવિટીઝ કરીએ ત્યારે આપણે માનસિક બળ પણ પ્રાપ્ત થાય, પણ જ્યારે ચારિત્રનું ઘડતર કરવું હોય ને ત્યારે ભક્તજનો આપણે અમુક એવી વસ્તુની ખ્યાલ રાખવી પડે કે જેથી આપણું સંસ્કાર આપણે વિહીન ન બની જઈએ. એક ખરાબ મિત્ર, ખરાબ મિત્રથી દૂર રહેવું. ત્યાર પછી ખરાબ ચિત્ર, ખરાબ મિત્ર, ખરાબ ચિત્ર અને ખરાબ વાંચન, આ ત્રણ વસ્તુથી આપણે દૂર રહેવું પડશે. અજામેલ સંસ્કારી હતા. ભાગવત તમે વાંચશો ત્યારે ખબર પડશે, છઠ્ઠા સ્કંદની અંદર એની વાત આવે છે. અજામેલ એવા એવા ચારિત્રવાન એવા સંસ્કારી હતા. આઠું જામ એ ભગવાનની પાઠ પૂજામાં રહેતા. એ અજામેલ વેદ વેદાંતને પારંગત હતા, પણ એક ચારિત્રવાન વ્યક્તિ, એક ચારિત્રહીન વ્યક્તિનો એને પુષ્પ શૂંગી લીધો ને ખરાબ યોગ થયો, એ પણ ચારિત્રહીન બની ગયા. આવા કલીદુષ વાતાવરણની અંદર ભક્તજનો આપણે ક્યાં સંસ્કાર ગોતવા જશું? કોઈ એવી યુનિવર્સિટી ખરી કે આપણા બાળકોની અંદર સારા સંસ્કારો આપશે? કોઈ એવી કોલેજ, કોઈ એવી સ્કૂલ ખરી કે આપણા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરશે? કોઈ એવી આ ભુજમાં જગ્યા ખરી કે આપણા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરશે? કોઈ એવું સ્થળ નથી ભક્તજનો. એક આ ભુજ મંદિર, આ સ્વામિનારાયણ મંદિરનું પટાંગણ એવું છે કે જે કોર્સ એ હાર્વર્ડ યુનિવર્સિટી, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર બધાએ કોર્સ થતા હોય, બધાએ કોર્સ થશે, આખી દુનિયાના કોર્સ થાય છે, પણ જે હાર્વર્ડ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જે જ્ઞાન નથી મળતું ને એ જ્ઞાન ભક્તજનો પટાંગણમાં આપવામાં આવે છે તમને. સંસ્કાર ક્યાંયથી નહીં મળે. સંસ્કાર માતા પિતા જો સંસ્કારી હશે, આપણે જે સંપ્રદાયના આશ્રિત છીએ એના જો સાધુ સંન્યાસીઓ જો સંસ્કારી હશે તો ભક્તજનો આપમેળે આપણે સંસ્કારી જ બની જશું. સંસ્કારી બન્યા પછી ભક્તો આપણાની અંદર કેટલી તાકાત આવે છે, ભર્તૃહરિ કહે છે. ભર્તૃહરિ એક ભારત દેશના ચક્રવર્તી રાજા થઈ ગયા. જ્યારે એને વૈરાગ્ય થયો ત્યારે એ ત્રણ શતકો લખેલા છે અને એ ત્રણ શતકની અંદર અદ્ભુત શ્લોક લખેલો છે. વનિસ્તસ્ય જલાયતે જલનિધિ કુલ્યાયતે તક્ષણ મેરોહ સ્વલ્પ શિલાયતે મૃગ પ્રત્યે સદ્ય કુરગ્રાયતે. વનિસ્તસ્ય જલાયતે, એક ચારિત્ર્યવાન વ્યક્તિ હોય, એક શીલવાન વ્યક્તિ હોય, શીલમ સમુન્મિલિતે એટલે જેને ચારિત્ર્યવાન થઈ ગયા હોય, જે વ્યક્તિ જેને સદગુણની પ્રાપ્તિ થઈ ગઈ હોય એવા વ્યક્તિ વનિસ જલાયતે, એ વની પણ એની આગળ શીતળ જળ જેવો થઈ જાય છે. અર્થ એટલો જ છે ભક્તજનો કે એની આગળ ગમે એવી વહની જેટલી, એટલે કે અગ્નિ જેટલી મોટી પરીક્ષા, કોઈ પણ કઠિનાઈ આવે ને તો પણ એ વ્યક્તિ સેજે સેજે પાર કરી જાય છે. જલનિધિ કુલ્યાયતે, આવા ચરિત્રવાન વ્યક્તિની પાસે જલનિધિ એટલે સમુદ્ર જેવી ભયંકર આપત્તિ આવે છતાં પણ સમુદ્ર એક નાનો ખાબચ્ય જેવું બની જાય છે. તક્ષણે મેરુહ સ્વલ્પ શિલાયતે, એ ચારિત્રાન વ્યક્તિની, ચરિત્રવાન વ્યક્તિની આગળ મેરુ જેવો મોટો પર્વત હોય એ પણ નાનો પથ્થર બની જાય છે. તક્ષણે મેરુ સ્વલ્પ શિલાયતે મૃગપતે સદ્ય કુર ગયાયતે, એટલે મૃગપતિ એટલે સિંહ, સિંહ જેવો વ્યક્તિ હોય એટલે કે સિંહ હોય ને એ પણ એ ચારિત્રવાન વ્યક્તિની આગળ એ ગાય રૂપ બની જાય છે. વ્યાલો માલ્યા ગુણાયતે, એના ગળાની અંદર કદાચ તમે સર્પનો હાર પહેરાવો ને તો પણ એના સર્પની અંદર, એના ગળાની અંદર
પુષ્પની માળા થઈ જાય. કદાચ એના જીવનની અંદર ઝેરના વરસાદ વરસે, પણ ચારિત્રવાન વ્યક્તિ હશે ને એને કોઈ દિવસ દુઃખ સ્પર્શ નહીં કરી શકે. એના જીવનની અંદર ઝેરના વરસાદ વરસે તો પણ અમૃત જેવું એને લાગશે. માટે ભક્તજનો, આપણા જીવનની અંદર સંસ્કાર અતિશય આવશ્યક છે. સંસ્કાર વિહીન માણસ ક્યારે પણ સુખી થતો નથી. આ જગતમાં એક એવો દાખલો તો બતાવો, એક એવો પ્રસંગ તો બતાવો કે જેથી એ સંસ્કાર વિહીન માણસ સુખ સંપત્તિને પામ્યો હોય. આપણે સંપત્તિ પ્રાપ્ત કરવી છે. કઈ સંપત્તિ? કઈ સમૃદ્ધિ? આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે. અને આધ્યાત્મિક સમૃદ્ધિનો જો દ્વાર હોય ને તો ભક્તજનો સંસ્કાર છે. સંસ્કાર વિહીન માણસ એ કોઈ દિવસ સમૃદ્ધિને પામી શકતો નથી. એટલા માટે કેટલાય વ્યક્તિના આપણે પ્રસંગો જોયા કે આપણા જીવનની અંદર જો આવા વ્યક્તિના પ્રસંગો, આવા જીવન ચરિત્ર આપણા જીવનની અંદર ચરિતાર્થ થઈ જાય તો આપણું જીવન પણ ધન્ય અને દિવ્ય બની જાય છે. આજે કોઈ સાધુની વાત નથી કરવી ભાઈ. સાધુની વાત, સાધુનું ચરિત્ર, સાધુના સંસ્કારો જોઈ અને કેટલાય સત્સંગી થયા છે, કેટલાય પોતાના જીવનને દિવ્ય અને ધન્ય બનાવ્યું છે. પણ આજે ત્રણ આશ્રમમાં જે ગ્રસ્ત આશ્રમ છે તે શ્રેષ્ઠ છે. આજે ગ્રસ્ત આશ્રમ આ દુનિયાને શું આપ્યું છે એ મારે બતાવવું છે. ભક્તજનો, જોબન પગી જુઓ. જોબન પગી એ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો. ચારિત્રહીન માણસ જ્યારે ચારિત્રવાન થાય છે ત્યારે એની અંદર કેટલી તાકાત આવે છે. એ જોબન પગી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો. એ તો ભગવાનના ચારિત્રને કારણે, ભગવાનના સંસ્કારને કારણે એ સત્સંગી થયો. પણ વડોદરાની જે સરકાર, એ સરકાર જો સ્વામિનારાયણ સંપ્રદાયને આશ્રિત થઈ હોય, સ્વામિનારાયણ ભગવાનનો જો આશ્રિત એ રાજા થયો હોય, એનું જો કારણ હોય તો ભક્તજનો જોબન પગી છે. એ જોબન પગી જ્યારે એ રાજાના દરબારમાં ગયો, રાજાના દરબારમાં જઈ કરી અને જોબન પગીને જોઈને આ રાજાને આશ્ચર્ય થયું કે સ્વામિનારાયણ સાચે ગધેડામાંથી ગાય બનાવે છે. આમ તો કોઈ ભક્તજનો ગધેડામાંથી ગાય બનાવી ન શકે, બનાવી શકે કોઈ ન બનાવી શકે. પણ કહેવાનો અર્થ એટલો છે ભક્તો કે ગધેડા જેવું જીવન જીવનાર, જે ધાર પાડો ચોરી કરનાર, અનેક સત્પુરુષોને દુઃખી કરનારા, અનેક એને કોઈ પણ લગ્ન કરીને જતા હોય એને લૂંટનારા, એ જોબન પગી, એક અધર્મમય આચરણ જીવનારા, એક સ્વામિનારાયણનો યોગ થયો તો એ ચારિત્રવાન બની ગયા. અને એ ચારિત્રવાન બની ગયા એના કારણે એ વડોદરાના નરેશ એ પણ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થઈ ગયા. રામકૃષ્ણ પરમહંસનું ચારિત્ર્ય સ્વામી વિવેકાનંદને મળ્યું અને સ્વામી વિવેકાનંદની અંદર કેટલી તાકાત આવી. રામદાસ એનું ચારિત્ર એક શિવાજીને મળ્યું, એ શિવાજીની અંદર કેટલી તાકાત આવી. તેમ ભક્તજનો, આપણે રામકૃષ્ણ પરમ, સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસનો યોગ થયો, શિવાજીને રામદાસનો યોગ થયો, તો આપણે ભક્તજનો અવશ્ય ચારિત્રવાન બનશું એમાં આપણે કોઈ પણ શંકાનું સ્થાન નથી. કારણ કે આપણે ચારિત્રવાન સાધુ મળ્યા છે. ચારિત્રવાન સાધુ મળ્યા છે ને એટલે આપણું જીવન એક દિવસ અવશ્ય ચારિત્રવાન અને સંસ્કારી બની જ જશે. અને જ્યાં સુધી માણસ આવા સાધુનો યોગ નથી કરતો ને ત્યાં સુધી કોઈ દિવસ એ માણસ ચારિત્રવાન નથી બની શકતો. એટલે આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે, આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે.
આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એનું જો પેલું સોપાન હોય તો ભક્તજનો શું છે, શું છે બોલો તો ખરા ભાઈ? સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો એનું પેલું સોપાન શું છે? સંસ્કાર છે. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ આપણા જીવનમાં કે સંસ્કાર વિના કોઈ દિવસ આપણે કાંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકીએ. આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય, આપણી પાસે ગમે એટલી એને સુખ સાયબા હોય, તો પણ આપણે કાંઈ નહીં કરી શકીએ. એક વાત તો નક્કી થઈ ગઈ. એટલે હવે સંસ્કારી બનવું એ આપણા માટે અતિશય આવશ્યક છે. હવે સંસ્કારી બનવા માટે પણ આપણે શું કરવું પડશે? સંસ્કારી બનવા માટે પણ આપણે કેટલી વસ્તુથી દૂર રહેવું પડશે. કારણ કે આપણે સંસ્કારી બની શકશું એવા યોગ છે આપણી પાસે, એવા સાધુ છે, એવા ભક્તો છે, એવા સાંખ્યોગી બહેનો છે આપણી પાસે. પણ આપણે એવા યોગો જે યોગથી આપણું જીવન સંસ્કારહીન બની જાય એનાથી આપણે દૂર રહેવું પડશે. પહેલી વાત તો એ, ખરાબ ચિત્ર ખરાબ વાંચનથી દૂર રહેવું પડશે. આપણે કોઈ દિવસ પેપર વાંચીએ, જ્યારે ન્યૂઝપેપર વાંચીએ ત્યારે આપણે એમ ન થાય કે હાલો થોડુંક વાંચીને મૂકી દેશું, એમ થાય કોઈ દિવસ આપણે? થાય? એવું ભાગ્યે જ બને કે આપણે પેપર ઓછું વાંચીએ, એવું તો ભાગ્યે જ બને. પણ જ્યારે વચનામૃત વાંચીએ ને ત્યારે આપણે એમ થાય, ઓ આજે મોડું થઈ ગયું છે, ચાલો આપણે થોડુંક વાંચી લઈએ, થોડુંક કાલે વાંચશું. એટલે આપણી પાસે સર્વપ્રથમ તો એ કે આપણી પાસે સદવાંચન નથી. આપણી પાસે સદવાંચન નથી. જ્યાં સુધી સદવાંચન નહીં હોય, જ્યાં સુધી સતશાસ્ત્ર નહીં હોય, ત્યાં સુધી સંસ્કાર ક્યાંથી આવશે? આજે આ મોટી વિશાળ સભા ભરીને બેઠા છીએ, પૂછા કરીએ કે કોના ઘરે વચનામૃત છે, કોના ઘરે સત્સંગી જીવન છે, કોના ઘરે ભગવદ્ ગીતા છે, કોના ઘરે રામાયણ અને મહાભારતનું શાસ્ત્ર છે? આજે જેટલા જેટલા વ્યક્તિ બેઠા છે એની પાસે બધાના ઘરની અંદર ટીવી હશે, પણ ભક્તજનો હું સાચે કહી દઉં કે કોઈકની પાસે વચનામૃત, કોઈકની પાસે સત્સંગી જીવન નહીં હોય. આપણે બનવા નીકળ્યા છીએ સંસ્કારી, અને જેનાથી આપણે સંસ્કાર મળે છે એ આપણે શાસ્ત્ર જ ઘરની અંદર ન રાખીએ તો આપણે સંસ્કાર ક્યાંથી મળશે? જ્યાંથી આપણા બાળકોની અંદર કુસંસ્કાર પ્રવેશ કરે, જેનાથી આપણા બાળકો કુસંસ્કારી બની જાય, ચારિત્રહીન બની જાય, એવી મોટી મોટી ટીવી આપણે ઘરમાં રાખી બેસીએ અને ભક્તજનો આપણે શાસ્ત્ર ન રાખીએ, આપણા જેવા મૂર્ખા કોણ કહેવાય? ઘરની અંદર બધાયના શોકેસ હશે, એને સારી સારી વસ્તુઓ રાખી હશે, પણ ભક્તજનો તમારા દીકરાને તમે જો સંસ્કારી થવા માટે ઈચ્છતા હો તો ભક્તજનો આપણી આ પુસ્તકાલયમાંથી વચનામૃત, સત્સંગી જીવન આવા શાસ્ત્રો ઘરમાં રાખજો. કદાચ તમારા ઘરમાં વંચાશે નહીં તો કાંઈ નહીં, પણ તમારા ઘરની અંદર આ શાસ્ત્ર તમારા દીકરા દર્શન કરશે, તમે દર્શન કરશો ને તો પણ સંસ્કારી બની જશો. આજે અમે સાધુ થઈને કોઈ ટીવીનો વિરોધ નથી કરતા ભાઈ, રાખો, કેટલું બધું એમને તમને જાણવા મળશે, પણ પ્રાધાન્ય ટીવીનું ના આપો. તમે ઘરની અંદર તમારા પ્રાધાન્યની અંદર તમારા દીકરાને એવું પ્રાધાન્ય કરી દો કે તમારા દીકરાઓ શાસ્ત્રનું વાંચન કરતા થાય. આજે ભક્તજનો આપણે જ્યારે સંસ્કાર વિશે વાત કરીએ છીએ ને, જ્યારે સંસ્કારી બની જાશું ત્યારે આપમેળે ભગવાન આવશે. ભગવાન એને આમંત્રણ દેવા નહીં જવું પડે. કોના ઘરે સાંજે શાસ્ત્રનું વાંચન થાય છે? હે ભાઈ, કોના ઘરે થાય છે? હાથ ઊંચો કરો તો. બસ, હાથ ઊંચો કરતા શરમાવો છો? હે ભાઈ,
શાસ્ત્રનું વાંચન ભક્તજનો જ્યાં સુધી શુદ્ધ નહીં હોય ને ત્યાં સુધી ગમે એટલા સાધુ મહેનત કરે, એને સાંખ્યોગી બહેનો મહેનત કરે, પણ સંસ્કારો નહીં આવે. સંસ્કારનું મૂળ છે શાસ્ત્ર. આપણે વચનામૃતના પાને પાને ભક્તજનો એને દાદા ખાચરનું નામ સાંભળીએ છીએ. એ દાદા ખાચરના દરબારની અંદર 28 વર્ષ ભગવાન સ્વામિનારાયણ રોકાઈ ગયા, એનું કારણ શું હતું? એ દાદા ખાચરે બધું આપી દેતા હતા એટલે દરબાર આપી દીધો એટલે રોકાઈ ગયા? એ ભગવાનને કઈ એટલા નાના દરબારની કઈ જરૂર નથી. એને જ્યારે આખા ભારત વર્ષની અંદર ફર્યા ત્યારે મોટા મોટા રાજાઓએ ભગવાન સ્વામિનારાયણને આખું રાજપાટ દેવા માટે તૈયાર હતા, પણ ભગવાન ત્યાં રોકાણા નહીં. શા માટે? એક દાદા ખાચરના દરબારની અંદર રોકાઈ ગયા કેમ? ત્યાં શાસ્ત્રનું વાંચન થતું હતું. ભક્તજનો સત્સંગી જીવન શાસ્ત્ર વાંચો, એ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર આવશે કે જ્યારે એ ભલબાપુ એ દાદાના દરબારમાં ગયા, આ સુખટવાંગ રાજા જ્યારે એભલ બાપુના દરબારમાં ગયા ને ત્યારે શાસ્ત્રનું વાંચન થતું હતું, અને એ શાસ્ત્રના વાંચનના કારણે અભેલ બાપુનો આખો એ પરિવાર સંસ્કારી હતો. અને માટે ભક્તજનો એ નાના દરબારની અંદર એ ભગવાન સ્વામીના 28 વર્ષ રોકાઈ ગયા. આ સંસ્કારનો પ્રતાપ છે, આ સંસ્કાર છે, આવા સંસ્કારની જરૂર છે. તમારા દીકરાને તમે હોશિયાર કરવા ઈચ્છો, તમારા દીકરાને તમે એને સારી એવી કોલેજમાં કે એવી સારી સ્કૂલમાં ભણાવવા મૂકશો, પણ એનાથી સારા સંસ્કારી નહીં બની જાય. ઘરની અંદર ભક્તજનો અવશ્ય વાંચન તો જોશે જ. એક અદ્ભુત ભક્તજનો પ્રસંગ છે, એ કોઈ જૂનો પ્રસંગ નથી, થોડા સમય પહેલાનો જ પ્રસંગ છે. એક વ્યક્તિ સ્વામિનારાયણ મંદિરમાં એટલે કે અહીંયા દર્શન કરવા માટે આવે, ગુણભાવવાળા ખરા, દર્શન કરી જાય, સંતોના દર્શન કરી જાય, પણ અંદર સત્સંગ નહોતો ઉતર્યો. સત્સંગ નહોતો ઉતર્યો એટલે એને ક્રિકેટ જોવાનો બહુ શોખ, ક્રિકેટ જોવે. બજારની અંદર જે પાનના ગલાઓ હોય ને ત્યાં ક્રિકેટ જોવા ઊભા રહી જાય. ક્રિકેટ જોતા જોતા કામ કરતા હતા, થોડા પૈસા ભેગા થયા એટલા મનમાં એને થયું કે ચાલો હવે એક ટીવી લઈ લઉં. ટીવી લીધી, ઘરમાં રાખી, પાનના ગલા જે પાનના ગલાએ જે ઊભા રહેતા હવે ત્યાં નહીં પણ ઘરે જઈને ટીવી જોવે. પણ તમે ઘરે ટીવી તો રાખી છે, પણ તમારા દીકરાને તમે શીખવાડ્યું છે કે ભાઈ કઈ ચેનલ જોવી? શીખવાડ્યું છે? હે ભાઈ, નથી શીખવાડ્યું. ઘરમાં ટીવી લઈ આવ્યા, એના ઘરની અંદર પોતાનો એક દીકરો અને દીકરી. રવિવાર જેવો દિવસ હશે, બંને દંપતીઓ બહાર ગયા, આ બાજુ બંને દીકરા દીકરી ઘરમાં રહે, ટીવી ચાલુ કરીને જોતા હતા. સરસ મજાનું કોઈ આવતું હશે કે ગીત આવતું હશે ડાન્સ કરવા જેવું, ટીવીમાં જેવી રીતે ડાન્સ કરે ને એવી રીતે ઘરમાં પેલા ભાઈ બહેન ડાન્સ કરે. આ બાજુ સમય જતા પેલો વ્યક્તિ એટલે પેલા ભગત ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કર્યો ને ભક્તજનો, ત્યાં તો જેવી રીતે ટીવીમાં ડાન્સ કરતા હતા ને એવી જ રીતે એના બંને દીકરી અને દીકરો ડાન્સ કરે. જોઈને ચક થઈ ગયો કે હું એક મારા શોખને ખાતર, હું એક ક્રિકેટ જોવાને ખાતર ઘરમાં ટીવી લાવ્યો અને મારા બંને દીકરા અને દીકરીની અંદર આવા સંસ્કારો. અને તે જ વખતે પેલા ભગતે નક્કી કરી લીધું કે બસ આજ પછી મારે આ ઘરમાં ટીવી ન જોવે. અને ભક્તજનો ઘરમાંથી ટીવી બારે કાઢી નાખી અને મનોમન એવો સંકલ્પ કર્યો,
બસ મારે આ મારા દીકરાની અંદર અને દીકરીની અંદર એવા સંસ્કારો નાખવા છે, એવા સંસ્કારો નાખવા છે. અને ભક્તજનો, પેલા ભગતે મનમાં ગાંઠ વારી લીધી અને એના દીકરાની અંદર એવા સંસ્કારો રેડ્યા, એવા સંસ્કારો રેડ્યા. પણ ભક્તજનો, સંસ્કારો રેડી રેડી અને ભક્તજનો એવા સંસ્કારો રેડ્યા કે આજે ભુજ મંદિરે એના દીકરા સાધુ છે. આવા સંસ્કારોની જરૂર છે. આજે ટીવીનો વિરોધ કરવા જઈને તો મેળ ન પડે બહુ, કારણ કે ટીવી એક જીવની સાથે જોડાઈ ગઈ છે. સમજી ગયા ને? ટીવીનો વિરોધ નહીં, પણ ભક્તજનો સારું જોવાનો પ્રયત્ન કરજો. સારું જોશો તો અવશ્ય તમારા દીકરાની અંદર અને તમારાની અંદર સારા સંસ્કારો આવશે. જ્યાં સદવાંચન થતું હોય ત્યાં જ સારા સંસ્કારો આવે છે. એના સિવાય ભક્તજનો સારા સંસ્કારો આવવા બહુ કઠિન છે. આજે તમારે ઘેર શોકેશની અંદર રહીને ઢીંગલા ઢીંગલી રાખતા હશો ભક્તજનો, આજથી ગુરુ પૂર્ણિમા, એટલે કાલે ગુરુ પૂર્ણિમા છે. આપણા ગુરુ નરનારાયણ દેવ, આપણા ગુરુ ઘનશ્યામ મહારાજ, આપણા ગુરુ રાધાકૃષ્ણ દેવ, એના ચરણ સાનિધ્યમાં જઈ અને નિયમ લઈ લેજો કે ઘરની અંદર વચનામૃત, સત્સંગી જીવન, ભગવદ્ ગીતા, શિક્ષાપત્રી, આટલા શાસ્ત્ર તો ઘરમાં રાખવા રાખવા ને રાખવા, જેનાથી આપણા બાળકોની અંદર સારા સંસ્કારો આવે, જેનાથી આપણા બાળકો સુખી થાય. તમે પૈસા દઈ દેશો તમારા બાળકોને તો ભક્તો એ સુખી નહીં થાય. સુખી થશે? તમારા બાળકોને જો સંસ્કાર આપશો ને અને 2% પૈસા ઓછા આપશો ને તો ભક્તજનો ચાલશે. પણ તમારા બાળકોની અંદર જો સંસ્કારોનું સિંચન નહીં કર્યું હોય તો તમને પણ ભવિષ્યમાં દુઃખી કરશે, એને કુટુંબ પરિવારને પણ દુઃખી કરશે. ભાગવતની અંદર ભક્તજનો ધુંધુકારીની વાત આવી, અસંસ્કારી, અને એ જ ગોકર્ણ મહારાજ કેવા સંસ્કારી. અને આવા સંસ્કારી બાળક આપને ઘેર પ્રગટ થાય, આપને ઘેર આવે તો કેટલો આનંદ આવે. આવે ને? કાલે સ્વામીએ બહુ સારા સારા વિડિયા બતાવ્યા હતા કે પિતાની સાથે પેલો બાળક દંડવડ કરતો હોય, આવા સારા વિડિયા જોયા હતા. આવા જ્યારે વિડિયા જોઈને ત્યારે આપણા મનમાં આપણે ગાંઠ બાંધી લઈએ કે બસ બસ આપણે આપણા ઘરની અંદર આવા સંસ્કારોનું સિંચન કરવું છે. પણ આપણે આપણા નજર આગળથી પૈસા દૂર નથી થતા, નજર આગળથી પૈસા દૂર નથી થતા. આપણો લક્ષ પૈસા તરફ ચાલ્યો જાય છે, આપણો લક્ષ એ બાળકના ઉત્કર્ષ માટે ચાલ્યો જાય છે, પણ સંસ્કાર માટે જતો નથી. એ બાળકનો ઉત્કર્ષ ગમે એટલું કરો, એ બાળકને તમે ગમે એટલું ભણાવો, પણ જો સંસ્કારી નહીં હોય ને તો એ બાળક કોઈ દિવસ સુખી નહીં થાય. એક ફ્રાન્સના બહુ ગણિત વૈજ્ઞાનિક હતા, એ માત્ર 21 વર્ષ જીવ્યા, 21 વર્ષ જીવ્યા, અને એટલું ગણિતનું સંશોધન કરેલું હતું. ફ્રાન્સના માણસો એમ કહેતા કે આ વ્યક્તિ જો બીજી 21 વર્ષ જો જીવ્યા હોત ને તો ગણિતના વહેણ આખા ઉલટા કરી દીધા હોત. આવી તેજસ્વી બુદ્ધિ. પણ જ્યારે એનું મૃત્યુ થયું ને ત્યારે 2 ચિઠ્ઠી લખેલી હતી. એક એની જે સંશોધન કરેલું હતું ગણિતની, એની સંશોધન થોડુંક અધૂર રહી ગયું હતું, એટલે એમાં લખેલું હતું કે મારું આ સંશોધન કોઈક એવા ગણિત શાસ્ત્રીને આપજો કે મારું આ સંશોધન પૂરું કરી શકે. અને બીજી ચિઠ્ઠીમાં શું લખેલું હતું ખબર છે? કે મને આ 21 વર્ષે જે મૃત્યુ આવ્યો છે તે મારા કુસ્વભાવને કારણે આવ્યો છે, વેશ્યાના કારણે આવ્યો છે, મદિરાનું પાન કરવાથી મારું આ મૃત્યુ આવ્યો છે. ભક્તજનો, આટલો ગણિત શાસ્ત્રી મોટો,
જે વ્યક્તિ એમ કહેતા હોય કે બીજો જો 21 વર્ષ જીવ્યા હોત તો ગણિતના વહેર આખાઓ ઉલટા કરી દીધા હોત, આવી કીર્તિવાન વ્યક્તિ, આવી તેજસ્વી, આવી બુદ્ધિશાળી વ્યક્તિ જ્યારે એક મદીનાના પાનથી, એક વૈશ્યના યોગથી એનો 21 વર્ષે મૃત્યુ થતું હોય. એટલે તમારા દીકરાને ખૂબ ભણાવજો, ખૂબ હોશિયાર કરજો, પણ પહેલી વાત એ સંસ્કારી બનાવજો. તો જીવનની અંદર શાંતિ, જીવન ભક્તજનો સ્વર્ગ જેવો લાગશે. એ તમારા કુટુંબની અંદર એને એવી શાંતિ, સુખ, સમૃદ્ધિ આવી જશે, તમારા જીવનની અંદર બહુ જ દિવ્યતા આવી જશે. અત્યારે છે શાંતિ? છે? આજે કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે ઘરમાં 24 કલાક રહી શકે. રહી શકે એમ છે? આજે બધાને બારે મજા આવે છે, ઘરમાં કોઈને મજા આવતી નથી. શા માટે? શા માટે કહો તો ભાઈ, ઘરે શા માટે મજા નથી આવતી? ઘરની અંદર એવું વાતાવરણ નથી કે જે વાતાવરણની અંદર રહી કરીને આપણે સુખ શાંતિનો અનુભવ કરી શકીએ એવું વાતાવરણ નથી. જે વ્યક્તિને પૂછા કરીએ ને કે ભાઈ તમે ઘરની અંદર કેમ જાજો સમય રહેતા નથી, કોઈ કહેશે કંટાળો આવે, કોઈ ઘરવાળીથી કંટાળી ગયા હોય, ઘરવાળીના પતિથી કંટાળી ગયા હોય, ઘરની અંદર રહેવાની મજા નથી આવતી, ઘરની અંદર શાંતિ નથી મળતી. આજે શા માટે? સંસ્કારહીન, ચારિત્રહીન આવું જ્યારે જીવન હોય ને ભક્તો, ત્યારે અવશ્ય દુઃખ આવે છે. ગ્રસ્ત આશ્રમની અંદર ધીરે ધીરે માણસ કંટાળતો જાય છે. જેને ગ્રસ્ત આશ્રમ શ્રેષ્ઠ કયો છે એ ગ્રસ્ત આશ્રમની અંદર કંટાળો શા માટે? એ ઘરની અંદર શા માટે આપણે શાંતિ નથી મળતી? શા માટે અરસપરસ પ્રેમ નથી જાગતો? શા માટે? કેમ કે આપણી અંદર ભક્તજનો જ્યાં સુધી ચારિત્ર્યવાન, ચરિત્ર, સંસ્કાર નહીં આવે ને ત્યાં સુધી અરસપરસ પ્રેમ નહીં જાગે. લગ્ન કરી લે એટલે થોડા દિવસ પ્રેમ હોય, એક બે વર્ષ જાય ને ત્યાં સુધી પોતાની ઘરવાળી ચંદ્રમુખી જેવી લાગતી હોય. કેવો સરસ ચંદ્ર છે, ચંદ્રમુખી જેવી લાગે હો. પછી બીજા 3 વર્ષ જાય ને એટલે પૂછા કરીએ, ભાઈ કેમ છે? સૂર્યમુખી જેવું લાગે. પછી બીજા 3 વર્ષ જાય ને પૂછા કરી ને, ભાઈ કેમ છે? તો પછી જ્વાળામુખી જેવું લાગે. પછી પતિને, પત્નીને પાછા પતિ એવું જોયો, ભાઈ તમે એમ ના માની લેજો કે ભાઈ આપણો પક્ષમાં વાત કરે છે. એટલે આ સંસ્કાર નથી. પતિ અને પત્નીનો તો એવો સંબંધ હોવો જોઈએ કે એવો સંબંધ હોવો જોઈએ કે આખું એ ઘર એનાથી સુખ શાંતિ એનો અનુભવ કરતો હોય, આખું કુટુંબ પરિવાર એનાથી સુખ શાંતિની ચેનની નિંદ્રા લઈ શકતો હોય, આવું દાંપત્ય જીવન હોવું જોઈએ. આપણે બધાને ઈચ્છા થાય જ્યારે આવું આવી વાતો કરીએ ને ત્યારે ઈચ્છા થાય કે બસ આપણે આવું દાંપત્ય જીવન જીવવું છે, પણ આપણે જીવી શકતા નથી. આપણે જીવી શકતા નથી એનું કારણ એ છે કે આ વાતાવરણ કલુષિત છે. કલુષિત વાતાવરણની અંદર આપણે એની અંદર પ્રવાહિત થઈ જઈએ છીએ. આ કલુષિત વાતાવરણમાંથી જો બચવું હોય ભક્તજનો, તો માત્ર ને માત્ર આ મંદિર, સાધુ અને સત્સંગી, બસ એના થકી જ આપણે આ કલુષિત વાતાવરણ થકી બચીશું. ભયંકર સમય છે અને આવા ભયંકર સમયમાં આપણા દીકરાને સંસ્કારી બનાવવાને ભક્તજનો બહુ મોટી વાત છે. આપણે બધાએને સંસ્કારી બનવું છે. આ ચારિત્રની, આ ઘડતરનો બહુ બહુ મોટો મહિમા છે. આજે એક એક વસ્તુ તમે જુઓ જેનું ઘડતર નથી થયું ને,
જેનું ઘડતર નથી થયું એ માણસ કોઈને ગમતો નથી. કોઈ પણ વસ્તુનું ઘડતર ન થાય ને તે વસ્તુ પણ આપણે ગમતી નથી. પથ્થરનું જ્યારે ઘડતર થાય એમાંથી સરસ મજાની મૂર્તિ બનાવીએ ને ત્યારે આપણે ભલે પ્રતિષ્ઠા કરી હોય યા ન હોય આપણે બે હાથ જોડવાનું મન થઈ જાય. કારણ કે ઘડતર થયું ને. સોનાનું ઘડતર કરીએ તો કંઠમાં પહેરવાનું મન થાય, પણ જ્યાં સુધી ઘડતર ન થયું હોય ને ત્યાં સુધી આપણે એને જોવાનું પણ મન ન થાય. આપણા જીવનની અંદર ઘડતરનો ભક્તજનો બહુ જ મોટો મહિમા છે. આપણે પ્રાપ્ત કરવી છે સમૃદ્ધિ, સમૃદ્ધિનું સોપાન છે સંસ્કાર, અને સંસ્કારનું પણ જો સોપાન હોય તો સદવાંચન, સદમિત્ર અને સારા ચિત્રો. આજે બજારમાં જાઓ તમે ઊંચી આંખ કરીને પણ જોઈ ન શકો કે એવા બીભત્સ બેનરો લાગા હોય છે ને. તો ભક્તજનો આપણે કેમ સંસ્કારી બનશું? આજે આપણી ઇન્દ્રિયો એટલી બધી એને ચારે બાજુ દોડે છે કે સંસ્કારી આપણે બની જ નહીં શકીએ. એક સરસ મજાની વાત, એક વિદ્યાર્થી માથે ટ્યુબલાઇટ કરી અને વાંચન કરતો હતો. એ વાંચતો એના મનમાં એમ થયું કે ચાલો બારી ખોલું તો સરસ મજાની ઠંડી હવા આવે. તો બારી ખોલી એટલે ચોમાસા જેવું વાતાવરણ હશે, તો નાના નાના જીવડાઓ આવ્યા. નાના નાના જીવડાઓ આવ્યા, ક્યારેક એ પુસ્તક ઉપર પડે, ક્યારેક એના ઉપર પડે, વાંચવામાં ડિસ્ટર્બ કરે. પરીક્ષા ઉપર પેલા વિદ્યાર્થીના મનમાં એમ થયું કે આ ચોમાસા ઋતુ જ ખરાબ છે, ચોમાસા ઋતુ એ ખરાબ છે. પછી મનમાં તરત બીજો વિચાર આવ્યો, અરે વરસાદ ન હોય તો આ પૃથ્વી ઉપર ધાન્ય કેમ પાકે, વરસાદ ખરાબ નથી, આ જીવડા છે ને એ જ ખરાબ છે, નાના નાના જે જીવજંતુ આવે છે એ ખરાબ છે. વરી થોડીક વાર એને બીજો વિચાર આવ્યો, અરે આ ટ્યુબલાઇટ છે ને એ જ ખરાબ છે, આ ટ્યુબલાઇટ છે એ જ ખરાબ છે. વરી થોડીક વાર એને બીજો વિચાર આવ્યો, ચોમાસું ખરાબ નથી, જીવડા ખરાબ નથી, ટ્યુબલાઇટ પણ ખરાબ નથી, આ પરીક્ષા એ જ ખરાબ છે. અરે ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે? પરીક્ષા પણ ખરાબ નથી, જીવડા પણ ખરાબ નથી, ટ્યુબલાઇટ પણ ખરાબ નથી, ચોમાસા ઋતુ પણ ખરાબ નથી, પોતે બારી ખોલી છે એ ખરાબ છે. અને જો ભક્તજનો એક બારી ખોલી તો જીવડા નડ્યા અને કેટલી ડિસ્ટર્બ થઈ ગયું. આપણી તો બધી બારી ખોલી છે, આંખ કાન નાક બધું ખોલવું છે. આ જગતથી આપણે ખરાબ ચિત્ર જોઈએ છીએ, આંખથી આપણે ખરાબ શબ્દો સાંભળીએ છીએ, જીભથી આપણે ખરાબ સ્વાદ ચાખીએ છીએ. પછી કોઈ દિવસ સંસ્કાર આવે, કોઈ દિવસ સુખથી આપણે ચેન લેવા દે, કોઈ દિવસ ન લે. સંસ્કાર થવા માટે શું બનવું પડશે ભાઈ? ચારિત્રવાન એ જ સંસ્કારી છે. પણ ચારિત્રવાન યા તો સંસ્કારી બનવા માટે સર્વપ્રથમ આપણી જે ઇન્દ્રિયો છે એને કંટ્રોલ કરવી પડશે. અને જો ઇન્દ્રિયો કંટ્રોલ થઈ ગઈ, તમારી આંખ ખરાબ ચિત્ર ન જોવે, તમારા કાન ખરાબ શબ્દ ન સાંભળે, તમારું નાક ખરાબ સુગંધ ન સૂંઘે, તમારું જીભ ખરાબ સ્વાદ ન ચાખે, તો ભક્તજનો તમારું જીવન આપમેળે સંસ્કારી થઈ જશે. સંપત્તિ સમૃદ્ધિનું સોપાન કયું છે? બોલો ભાઈ, સમૃદ્ધિનું સોપાન કયું છે? સંસ્કાર. સંસ્કાર પહેલા પણ શું કરવું પડશે?
ભૂલી ગયા હે? શું બનવું પડશે? ઇન્દ્રિયવાન, ચારિત્ર્યવાન. ચારિત્ર્યવાન એ જ સંસ્કાર છે. સંસ્કાર કે ચારિત્ર્યવાન બે પર્યાય શબ્દ છે, કોઈ અલગ નથી. સમૃદ્ધિનું દ્વાર કોણ છે? સંસ્કાર છે. સંસ્કારનું પણ દ્વાર કોણ છે? તમે બધું યાદ બહુ શક્તિ, તમે બદામ ખાઓ છો? નથી ખાતા ભાઈ? હે, જગતમાં એવું કહેવામાં આવે બદામ ખાય તો યાદ શક્તિ વધે. તમે બદામ નહીં ખાતા હો લાગે. હે, હવે આપણે આવતી ગુરુ પૂર્ણિમાને એવા જજમાન ગોજો, બદામની પ્રસાદી વેચાય. થોડું યાદ તો રહે, ભક્તો યાદ રાખજો. અહીંયાથી બે બે કલાક જ્યારે સંતો બોલતા હોય ને ત્યારે દુઃખ એ થાય, સાધુ આટલી મહેનત કરે, યજમાને આટલા બધા પૈસાઓ આપે, આટલા પ્રકાશમાં આપણે બેઠા છે, ગાદલા ઉપર આપણે બેઠા છે, આટલા સંતોનું સાનિધ્ય મળ્યું છે, આપણે કેના માટે અહીંયા આવીએ છીએ? લાડુ માટે? કેના માટે આવીએ છીએ? એન્જોય કરવા માટે? ગામમાં આપણે ફરતા હોય તો અહીંયા બેસી જઈએ એના માટે આવીએ છીએ? કોના માટે આવીએ છીએ? ભક્તો કેમ યાદ નથી રહેતું? સમૃદ્ધિનું દ્વાર છે સંસ્કાર. સંસ્કારનું પણ પેલું જો સોપાન હોય તો આપણે ઇન્દ્રિયની વૃત્તિ, આપણે જીતેન્દ્રિય થવું પડશે. જીતેન્દ્રિય છે એ જ સંસ્કારનું સોપાન છે. શું થવું પડશે? જીતેન્દ્રિય થવું પડશે. જીતેન્દ્રિય થયા વિના ક્યારે પણ સંસ્કાર નહીં આવે. જ્યાં સુધી સંસ્કાર નહીં આવે ત્યાં સુધી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત નહીં થાય. આપનું લક્ષ્ય છે આધ્યાત્મિક શાંતિ. આપનું લક્ષ્ય છે આધ્યાત્મિક શાંતિ, અને એ આધ્યાત્મિક શાંતિ ભગવાનના ચરણ સિવાય બીજે ક્યાંય નહીં મળે. અને ભગવાનના ચરણમાં કોણ જઈ શકશે? સંસ્કારી હશે એ જ જઈ શકશે, બીજો કોઈ વ્યક્તિ જઈ નહીં શકે. માટે પહેલું સોપાન આપણે જીતેન્દ્રિય થવું પડશે. જીતેન્દ્રિય થયા પછી આપણે સંસ્કારી બનશું, અને સંસ્કારી બન્યા પછી આપણે આધ્યાત્મિક સમૃદ્ધિ આપણે પ્રાપ્ત થશે. ભક્તજનો, બહુ જ મોટી સંખ્યામાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર જ્યારે ત્રણ ત્રણ દિવસની સભાનું આયોજન થયું, એમાં તમે બધાએ આવ્યા, પ્રેમથી આવ્યા, ભાવથી આવ્યા. ભલે યાદ રહ્યું ન રહ્યું, અમે તમને વળતા નથી હો. તમે અમારા છો કે ના છો? તમે અમારા છો. અને પોતાના હોય ને પોતાના, એને થોડું કહેવાય, પારકા માણસને કહેવાય નહીં. પારકા માણસને ન કહેવાય. તમે અમારા છો, નર નારાયણ દેવના છો, અમે પણ નરનારાયણ દેવના છે. આ સાધુ નરનારાયણ દેવના છે, આ સાધુ તમારા છે. તમે પ્રેમથી ભાવથી આ સભાની અંદર આવ્યા. ભક્તજનો, આ સંતો તમારા ઉપર બહુ રાજી છે, અને આ સંતો રાજી થઈ જશે, એને આવા સાંખ્યોગી બહેનો રાજી થઈ જશે, તો ભક્તજનો તમે આપ મેળે એને જીતેન્દ્રિય બની જશો, અને જીતેન્દ્રિય બન્યા પછી સંસ્કારી બની જશો, અને સંસ્કારી બન્યા પછી અવશ્ય સમૃદ્ધિવાન બની જશો, અવશ્ય સમૃદ્ધિવાન બની જશો. કારણ કે આ સાધુનો પ્રતાપ એવો છે, આ સાધુ બહુ ચમત્કારી છે, આ સાધુ બહુ ચમત્કારી છે. એ ગાંધારી જેવી ગાંધારી, ભક્તજનો પોતાના આંખમાંથી જ્યારે પાટા ખોલે, પોતાના દીકરાનું શરીર વજ્રનું બનાવી દે, તેમ આ સાધુ એના જીવનની અંદર, એના હૃદયની અંદર અખંડ ભગવાન બેઠા છે. આ સંતો તમારા ઉપર દ્રષ્ટિપાત કરશે ને તો અવશ્ય તમે જીતેન્દ્રિય બની જશો, અને જીતેન્દ્રિય બન્યા પછી સંસ્કારી, અને સંસ્કારી બન્યા પછી સમૃદ્ધિવાન, અને સમૃદ્ધિવાન એટલે સમૃદ્ધિ એટલે ભગવાન આપણે મળી જશે. ભક્તજનો, ભગવાન મળી જશે. જેટલા જેટલા પ્રસંગો આપણે સાંભળ્યા, જીવનની અંદર ઉતારવાનો પ્રયત્ન કરજો.
સંતનો દાખલો વ્યર્થ જાય એવું કોઈ દિવસ કાર્ય ન કરજો. આપણા જીવનની અંદર એક વાત નક્કી કરી લેજો, બસ સુખી થવું હોય તો સંસ્કારી બનવું પડશે, સંસ્કારી બનવું હોય તો જીતેન્દ્રિય થવું પડશે. બસ આટલો પાઠ આજનો છે ભક્તજનો. બસ ભક્તજનો, તમે બધાએ ભક્તો આવ્યા, અહીંયા સંતોના આમંત્રણથી આવ્યા, અમને બહુ આનંદ થયો. કદાચ એને જાજુ વઢાઈ ગયું હોય ને, જાજુ કહેવાઈ ગયું હોય ને, તો માફ કરજો ભક્તજનો. પણ જીવનની અંદર ઉતારજો તો અવશ્ય તમારું જીવન એને દિવ્ય અને ધન્ય બની જશે. અને આવા સંસ્કારી જીવનની અંદર મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ તમારા જીવનની અંદર આવશે. તમારા ગ્રસ્ત આશ્રમના ઘેર તમારા દીકરાના રૂપે પ્રગટ થશે, તમને આનંદ આપશે, તમને ભગવાન આપી દેશે, તમને બસ આધ્યાત્મિક સમૃદ્ધિ આપી દેશે. બસ ભક્તજનો, આટલું ભગવાનના ચરણોમાં આપણે બધાએ ભેગા થઈને એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે તમારા બાળક છીએ, અમે કુસંસ્કારી હોઈએ તો અમને એવો યોગ આપજો, અમને અમારી ઉપર દયા કરજો કે અમે સંસ્કારી બનીએ અને આધ્યાત્મિક સમૃદ્ધિના વારસદાર બનીએ. આધ્યાત્મિક સમૃદ્ધિના વારસદાર એટલે બસ તમે અમને મળી જાઓ, આવી અમારી ઉપર કૃપા કરજો. આવી પ્રાર્થનાની સાથે ભક્તજનો સંતોના ચરણોમાં વંદનની સાથે અત્યારે મારા વક્તવ્યને હું પૂર્ણ કરીશ. સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ગણેશ્યામ મહારાજ.